वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। नीलकंठ वर्णी पूना शहर में पधार्या छे। पूना ना राजा एना दीवान बापूभाई गोखले एना बगीचा में उतरिया। सदबुद्धि, सवली बुद्धि अने सारी बुद्धि वाला बापूभाई गोखले एने नीलकंठ वर्णी ने ओळखी लीधा, सेवा करी लीधी, राजीपो मेळवी लीधो। दीवान साहेबना कोईक मोटा गुरु छे आवुं जाणी सांभळी त्यांना पेशवा राजा बाजीराव, एने पण थयुं जो मोटा गुरु होय ने मोटा आशीर्वाद आपता होय ने आम जो होलसेलमां ઘરઆંગણે માલ મળતો હોય તો લઈ લઈએ। બાજીરાવે પણ નીલકંઠ વરણીને પોતાના મહેલમાં પધરાવ્યા, ખૂબ સારું સન્માન કર્યું। રાજા છે ને, વિવેકી છે, પરંતુ સન્માન કરી મહારાજને હિંચકા ઉપર બેસાડી, બાજુમાં પોતે હિંચકા ઉપર બેઠા અને નીલકંઠ વરણીને બહુ કડવી સલાહ આપી। ભગવાનને સલાહ આપવાની ન હોય એની પાસેથી સલાહ લેવાની હોય। ભગવાન સંત આપણા ઘરે આવે ત્યારે એ શું વાત કરે છે સાંભળવાની હોય, એને ઝીલવાની હોય, એની જગ્યાએ કેટલી કડવી વાત ચાલાકીપૂર્વક એણે કરી। વિવેકથી નીલકંઠ વર્ણીને જવાબ આપે છે। રાજાએ એમ કહ્યું કે આ મનુષ્યનો દેહ ચિંતામણી જેવો છે અને તમે આ શરીરને કષ્ટ આપી હેરાન કરો છો। મનુષ્યના શરીરને જે કષ્ટ આપે છે, આવી રીતે શરીરને સૂકવી નાખે છે, એ તો આત્મહત્યાનું પાપ કરે છે। ડાયા માણસો આવું કામ ન કરે। નીલકંઠ વર્ણીને આવી રીતે જ્યારે વાત કરી, પાપ અને પુણ્યની વાત નીલકંઠ વર્ણી આગળ, ભગવાન આગળ કરી, મહારાજને એમ થયું આને શું કહેવું મારે। અજ્ઞાનની ઊંઘમાં સૂતેલા આ માણસને મારે શું કહેવું, પાપ અને પુણ્ય શું છે? પણ નીલકંઠ વર્ણીએ કહ્યું, ભાઈ સાંભળ, તારો રસ્તો અને અમારો રસ્તો જુદો છે। તું જે કરે છે એનું ફળ તારે ભોગવવું પડશે, અમે જે કરીએ છીએ એનું ફળ અમારે ભોગવવું પડશે। પણ અમારી તને સલાહ એટલી છે કે તારી પાસે આ રાજ્ય છે ને, એ તારા કંઈક ગયા જન્મના સારા કર્મનું ફળ છે। આ જન્મે પરોપકાર કરી લે, કંઈક ભગવાનની આજ્ઞા પાળી લે, બાકી આ રાજ્ય આવતા જન્મે તને નથી મળવાનું, આ અધિકાર આવતા જન્મે તને નથી મળવાનો। તારા કરેલા કર્મનો હિસાબ જ્યારે આવતા જન્મે ચૂકવવાનો થશે ને રાજન, પાપ અને પુણ્યની વાત તો તારા જેવા અજ્ઞાની માણસને હું કરી જ ન શકું, પણ કર્મની વાત તને કરું છું। આ કર્મ તારા હાથના તારા હૈયે જ્યારે વાગશે ને ત્યારે તને રડતા પણ નહીં આવડે,
નીલકંઠ વર્ણી વિવેકથી એટલી સરસ વાત કરે છે. દેવ મનુષ્ય હે જોઈ પરાધીન વર્તત સબ, અરે દેખાત નજર હે સોય તોહુન દેખત પાપરત, તોહુન દેખત પાપરત. દેવો અને મનુષ્યો બધા પરાધીન છે, તે બધું સ્પષ્ટ નજરે દેખાય છે, છતાં જે પાપમાં રચ્યો પચ્યો રહે છે તેને એ દેખાતું નથી. જેને પાપરૂપ પડળ આવી ગયા હોય તેને અધર્મ કરવામાં ભાવ વધે છે. રાજા બધી પ્રજાનો પિતા છે, રાજા પ્રજાના પુત્ર સમાન છે. તેમાં જે ધર્મપ્રેમી રાજા હોય તે પ્રજાની રક્ષા કરે છે, પણ જો પ્રજાને અધર્મી રાજા મળી જાય તો પ્રજા મહાદુઃખને પામે છે. ઇતિહાસમાં એવા અધર્મી રાજાઓ ઢગલો થયા છે, ઢગલો. ઇથોપિયાના હેલે સિલાસીની વાત તમે જો સાંભળો, હમણાંના આ બધા માણસો જેને આખી દુનિયા જાણે છે, સદ્દામ હુસેન શું છે, આ સિરિયાનો ગદ્દાફી શું છે, હજી તો એવા કેટલા ઇદી અમીન કંપાલા યુગાન્ડાનો શું છે, ઇતિહાસમાં થોડી નજર કરો. આ પ્રસંગ દરેકે જાણવા જેવો છે. લો ઓફ કર્મ, સાયકલ ઓફ ડેથ એન્ડ બર્થ, સાયકલ ઓફ હેપીનેસ એન્ડ અનહેપીનેસ શું છે, હાઉ ઇઝ ઇટ ક્રિએટેડ, દુઃખ કેવી રીતે આવે છે, એનું મૂળ કારણ શું છે. આજે આવેલું દુઃખ એ આપણા પાછલા દિવસોમાં નજર કરવા માટેની તક આપે છે. પાછળ જુઓ, મેં કાલે કહ્યું હતું ને, ઇફ યુ કીપ ડુઈંગ ધેટ યુ આર ઓલવેઝ ડુઈંગ, ધેન યુ વિલ કીપ રિસીવિંગ ધેટ યુ આર ઓલવેઝ રિસીવિંગ. આજે તમને તકલીફ પડી, ભૂતકાળમાં નજર કરો, ક્યાં ક્યાં તમે ખોટા પગલાં ભર્યા છે. અરે મન સમજ સમજ પગ ધરે, અરે મન સમજ સમજ પગ ધરે, અરે મન ઈસ જગ મેં અપના નહીં કોઈ, પર છાઈ સો ડરીએ, અરે મન સમજ સમજ પગ ધરીએ. એક એક પગલાનો હિસાબ, પાછળ નજર કરો, ક્યાં ભૂલ થઈ એને આજ સુધારો તો આવતીકાલ ઉજળી છે. ડાયો માણસ દુઃખ આવે ત્યારે સાવધાન થાય, સાંભળજો, ડાયો માણસ દુઃખ આવે ત્યારે પોતાની ભૂલ ઓળખીને સુધારવાનું શરૂ કરી દે, અને અજ્ઞાની અભિમાની મૂરખ માણસ દુઃખ આવે ત્યારે બીજાને દોષ દઈને, બીજાની ભૂલ બતાવીને વધારે ખાડામાં ઉતરે. હા, ભગવાન શ્રીહરિ રાજાને કહે છે, રાજા એ પ્રજાનો પિતા છે, સારો રાજા એ પ્રજાનું પુત્રવત પાલન કરે, પણ ક્યારેક ક્યારેક રાજા અધર્મી મળે, પ્રજાને મહા દુઃખ આવે. સાંભળજો, ઇન્ડિયાના 99 કરોડ માણસો ફરિયાદ કરતા હોય છે એક સરકાર ખરાબ છે, એના માટે વાત છે. પ્રજા જ્યારે દુઃખી થાય છે ત્યારે તેની પોકારને પરમેશ્વર સાંભળે છે, અને ત્યારે તે પરમેશ્વર હરકોઈ દ્વારા પ્રજાનો દુઃખથી ઉદ્ધાર કરે છે. સાંભળજો હજી, હા, પણ ઉદ્ધાર કોનો કરે છે? પરમેશ્વરના જેવો બીજો કોઈ સમર્થ નથી. ઈશ્વરે સમ સમર્થન કોઈ, જાકે કો નહીં તાકે સોઈ, ઈશ્વર સમ સમર્થન નહીં કોઈ, જાકે કો નહીં તાકે સોઈ. ભગવાન જેવો કોઈ સમર્થ નથી, જેને સહાય કરનાર કોઈ ન હોય તેના સહાયક પરમેશ્વર છે. જ્યારે પ્રજા ધર્મવાળી હોય ત્યારે તેના પુકારને પરમેશ્વર કાનો કાન સાંભળે છે.
કોના અવાજને સાંભળે છે? અરે સુણે સહુનું, સુણે પણ તારો અંતરનો પુકાર નથી, દે તો સહુને તુને પણ દેશે એ તને ઇતબાર નથી, શોધી લેને ભીતર છે એ બહાર નથી. ગુજરાતીની જૂની કવિતા, કેવું સરસ લખ્યું. સુણે સહુનું, સુણે પણ તારો અંતરનો પુકાર નથી. મહાત્મા ગાંધી એટલા માટે કહેતા કે પ્રાર્થના માટે શબ્દ વિનાનું હૃદય બરાબર છે, શબ્દ વિનાનું હૃદય પ્રાર્થના માટે ચાલશે, પણ હૃદય વિનાના શબ્દો નહીં ચાલે. અંતરનો પુકાર જો થાય ને તો પરમેશ્વર કાનો કાન સાંભળે છે. કોની વાત ભગવાન સાંભળે છે, કોની વાત ભગવાન નથી સાંભળતા? અધરમી જન કોન સુનત કબહી, ન જે કહોય તો દૂર હે તબહી. અધર્મી માણસની વાતને પરમેશ્વર ક્યારેય નથી સાંભળતા. ભલે અધર્મી નજીક હોય તો પણ તે તો પરમેશ્વરથી દૂર જ છે, પરમેશ્વરની કળા અકળ છે. ભગવાનની સિસ્ટમને તમે ગેસ કરી શકો એવી નથી. આ અમેરિકાની સિસ્ટમે ગેસ થાય એવી નથી. પેટમાં ગેસ થઈ જાય રાજુભાઈ, બહુ ગેસ કરવા જાય તો નો વન કેન ઇમેજિન ધેટ. માટે ક્યારેક તેમનું થોડુંક ભજન કરજો, રાજાને સલાહ આપે છે. પરમેશ્વરનો ડર રાખે છે તેને પરમેશ્વર સહાય કરે છે. ઈશ્વર કો ડર રખત જોઈ, તાકી ઈશ્વર કરત સહાય. ઈશ્વરનો ડર રાખે છે એની મદદ ઈશ્વર એટલે ભગવાન કરે છે. તમે ભગવાનનો ડર રાખજો. અમે પરમેશ્વરને જેવા જાણીએ સમજીએ છીએ ને તેવી વાત તમારી આગળ કરીએ છીએ. નીલકંઠ વર્ણી એક અભિમાની રાજાને, અહંકારી રાજાને, સમૃદ્ધિથી છલકાતા માણસને સલાહ આપે છે. કેટલો વિવેક, કેટલી વિનમ્રતા, કેટલી સચોટતા વાતમાં છે. ક્યાંય અતિરેક નથી. નીલકંઠ વર્ણી ક્યાંય એવી રીતે એમ્ફેસાઇઝ નથી કરતા કે તું આવું માની લે, પણ નીલકંઠ વર્ણી સાવધાન કરે છે. સાવધાન, આપણા ઋષિ મુનિઓએ વેદોમાં જે ઉપદેશ આપ્યો છે ને, ઇતિ વાચ્યમ, આવું કહેવું જોઈએ, આમ કરવું જોઈએ, અમારા આશ્રિતો આમ રહેવું જોઈએ. શિક્ષાપત્રીમાં તમે શિક્ષાપત્રી વાંચો, સંસ્કૃતમાં એક અલંકાર, એક લકાર છે જેને વિધિ લિંગ લકાર કહેવામાં આવે. સંસ્કૃતનો આ ગ્રામરનો એક ભાગ છે. લગભગ આટલું સૂક્ષ્મ ગ્રામર દુનિયાનું કોઈ લેંગ્વેજનું નથી, એટલો સરસ આ વિધિલિંગ લકારનો પ્રયોગ. વિધિ નિમંત્રણા મંત્રણા ધિષ્ટ સંપ્રશ્ન પ્રાર્થનેસુ લિંગ, આવો સંસ્કૃતનો ગ્રામરનો નિયમ છે. તમારે કોઈકને બહુ પ્રેમથી વાત સમજાવવી હોય, શાસ્ત્ર સંમત વિધિ કરવી હોય, આજ્ઞા નહીં ઓર્ડર નહીં વિધિ કરવી હોય, આમ કરશો તો તમારું રૂડું થશે, તો આ લકારનો સ્પેશિયલ પ્રયોગ થાય છે. જે મહાપુરુષો વાપરે છે, જે શાસ્ત્રોમાં વપરાય છે, જે સત્પુરુષોના મુખે વપરાય છે, એ ભાષામાં શ્રીહરિએ વાત કરી. આજના માતા પિતાએ શીખવા જેવું ખરું થોડું. સવારે જાગે ત્યારથી કકળાટ કરી મૂકે, એ હમણાં ટીવી ચાલુ કરશે, હમણાં ચાલુ કરશે, તો થાય શું? તો એ કરે, સવારે જાગે ને ત્યારથી હમણાં ટીવી ચાલુ કરશે, હમણાં બોલબેટ ચાલુ કરશે, હમણાં ગેમ ચાલુ કરશે. કઈ કઈ મરી ગયો, અલ્યા ભાઈ તું જીવે છે, મરી ગયો ગયો. આપણી વાતમાં સત્ય નથી, અને આપણે સામેવાળાને સત્ય સમજાવવા જઈએ છીએ. આપણા જેવો કોણ મૂર્ખ? સાક્ષાત ભગવાન છે, એની વાતમાં વિનમ્રતા કેવી છે, વિવેક કેવો છે. તમે ભગવાનથી ડરજો. અમે જેવી રીતે જાણીએ છીએ એવું તમને કહ્યું. ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી, પાપ ઓર પુણ્ય કી કિતાબ હે એ જિંદગી. ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી, પાપ ઓર પુણ્ય કી કિતાબ હે એ જિંદગી. કભી સોના હે કભી હસના હે, કભી રોના હે તો કભી જગના હે.
सूल से घिरा हुआ गुलाब है ये जिंदगी। केवी सरस वात करी। अने आजे हूँ बहु साचू कहूँ राजू भाई, भगवान थी डरे वा केतला निकले। अहीं एक खाली कैमेरो मूकी दीधो होय ने, अमारे वडोदरा गुरुकुल में शुं थयुं, आ नरेन्द्र भाई मोदीए स्वच्छता अभियान चालू कर्यो। એટલે ગુરુજીની ઈચ્છા કે ભાઈ આપણે પણ સ્વચ્છતા અભિયાન વડતાલમાં, તમે જાણો છો, બહુ મોટા પાયે 3 દિવસ સુધી 200 વિદ્યાર્થી હરિભક્તોએ થઈને આખું વડતાલ કાચ જેવું કરી દીધું 3 દિવસમાં। અને થોડા જ દિવસમાં બધા માણસો એ ભેગા થઈને, પાછું હતું એવું ને કે સત્સંગી ભક્તો, બીજા કોઈ નહીં, પૂનમમાં આવતા હોય મુંબઈથી કચરો લઈને, પછી ક્યાં નાખવો, એમને થાય કે વડતાલની પવિત્ર ભૂમિમાં કચરો નાખીએ તો એનું પણ કલ્યાણ, આવો આશય હશે લોકોમાં। તો વડોદરામાં આપણે ચાલુ કર્યું સ્વચ્છતા અભિયાન, એટલે બધું આપણે સાફ કરી નાખીએ। 2 ટ્રેક્ટર કચરો નીકળે, અમે સંતો જાતે જતા, 40-50 હરિભક્તો સન્ડે, એવરી સન્ડે સવારે 7 વાગે, કેમકે સવારે થોડી તડકો ન હોય, સવારે 7 વાગે ચાલુ થાય, 8, 8:30, 9 વાગે 2 કલાક ચાલે, 1.5 કલાક પછી બધા સ્નાન કરી લે। તો આવી રીતે ચાલુ કર્યું વીકમાં એક દિવસ, તો કચરો લોકો વધારે નાખે કે આ તો સારું, આપણે દૂર નાખવા જવો ને સ્વામી લોકો ઉપાડી લે તો સારું। અને ગમે ત્યાં નાખી, ગેટ ઉપાહે નાખીને સવારના પોરમાં અમે જોયું, 6 વાગે સ્કૂટર લઈને જતા હોય તો આમ જતા હોય સ્પીડમાં, કોથળી ઘરેથી લઈને નીકળે ને ચાલુ સ્કૂટર આમ નાખી દે। એટલે અમે શું કર્યું કે બહાર ગેટ ઉપર એક કેમેરો મૂક્યો, અને કેબલ બેબલ કશું જ નહીં, કચરો બંધ થઈ ગયો નાખવાનો, બોલો રાજુભાઈ, અંદર ભગવાન બેઠા છે એનાથી કોઈને ડર નથી લાગતો, તમે જોયું, ખોટો કેમેરો મૂકી દીધો કેબલ વિના, હવે ભગવાનથી માણસ ડરે એની ભગવાન સહાય કરે, કેમેરાથી ડરે એની સહાય કોણ કરે? આજના માણસને ડર બધાનો છે, ઇમિગ્રેશનનો ડર છે, હમણાં તો ચાલ્યું છે ને, પેલા ઇન્ડિયાથી પાકિસ્તાનથી ફોન કરે, તમે સાંભળ્યું હશે કે હું IRS ને IRS બોલું છું, તમારે $2000 આટલો તાત્કાલિક ટેક્સ ભરવાનો બાકી છે, ને આપણે ઇન્ડિયનને ખબર લગભગ બાકી જ હોય બધાનો, અત્યારે ત્યાં કલાકમાં નકર પોલીસ આવશે ને તમને પકડી જશે, કાં ક્રેડિટ કાર્ડ આપો ને તમે ભરી દો, કેટલા લોકો ભરી દે છે, કેટલા લોકો છેતરાઈ જાય છે, આપણા કેટલા સારા સારા સત્સંગીઓ, ભગવાનથી ડરીએ, આ જગતથી ડરવાની જરૂર નથી। એકાનુડા કેડે ફરવું રે કોઈથી ના ડરવું, બ્રહ્માનંદ સ્વામી કે આ જગતના માણસોથી શું ડરવું, આ તો મરેલા માણસો છે મરેલા, આપણે આ મહારાજથી નથી ડરતા ને એટલે આ બધાથી ડરવું પડે છે, આનાથી એકથી ડરીએ ને। રામ પ્રતાપજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ ઉગામેડી ગામમાં કરેલી વાત, ઉગામેડી ગામમાં રામ પ્રતાપજી મહારાજ શ્રીજી મહારાજના મોટા ભાઈ, એને મુક્તાનંદ સ્વામીએ આવા કડવા શબ્દ ક્યારે સ્વામી બોલ્યા નથી ઇતિહાસમાં, પણ એક ઘટના એવી ઘટેલી, રામ પ્રતાપજી તાત્કાલિક ગઢપુર છોડી શ્રીજી મહારાજને છોડીને જતા રહેલા, ભાગી ગયેલા, નીકળી ગયેલા, ઉગ્ર સ્વભાવના હતા, ક્રોધી સ્વભાવના, મહારાજ ઉપર ક્રોધ કરીને બગડેલા, અને સમાધાન કરવા માટે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી ગયા, અને સ્વામીએ ઉગામેડી ગામમાં કહ્યું, મોટા ભાઈ એક વાત તમને કરું છું, આ તમારા ભાઈ નથી, મર્યાદા રાખે છે, નાના થઈને રહે છે, પણ ભાઈ નથી, ભગવાન છે, મોટા ભાઈ હાથ જોડીને વિનંતી કરું છું, આ તમારા ભાઈના પગ પકડશો ને તો દુનિયામાં કોઈના પગ નહીં પકડવા પડે, અને આ ભાઈના ચરણ પગ છોડી દેશો ને તો આખી દુનિયાના પગ તમારે પકડવા પડશે, બસ ભાઈ મારું આટલું માનજો, વાત સાચી ને, ભગવાનથી ડરે એને બીજા કોઈથી ડરવાની જરૂર, ઘણીવાર દુઃખ થાય ભગવાનથી બહુ નજીક હોય ને એ ભગવાનથી નથી ડરતા, એ તો ભગવાન પ્રૂફ થઈ ગયા હોય પાછા, ભગવાન પ્રૂફ થઈ ગયા હોય। મેં જોયું સત્સંગમાં હરિભક્તો પણ, મંદિરમાં આવનારા હરિભક્તો પણ ઘણીવાર એટલા બધા નિર્ભય થઈને, કારણ કે સત્સંગની વાતો સાંભળતા હોય, ભગવાન તો દયાળુ છે, જોબન પગીનું કલ્યાણ કર્યું, મુંજાસુરનું કલ્યાણ કર્યું, પાપનો પહાડ વાલેરો વરુ એનું કલ્યાણ કર્યું, તો ઘણા લોકો પાછા મનમાં એમ માને કે આપણે ક્યાં વલેરા વરુ જેવા છીએ, આપણે ક્યાં જોબન પગે જેવા છીએ, આમ માનીને ભગવાનથી, ભગવાનની વાતો સત્સંગની વાતો સાંભળી પોઝિટિવ લેવાનું હોય એની જગ્યાએ શું લઈ લે કે આપણે તો થોડું થોડું જ લઈએ છીએ,
મારે બહુ વિસ્તારથી નહીં પણ ટૂંકમાં કહું છું. શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા, પાર્ષદો મહારાજ પાસે આવ્યા અને વાત કરી, મહારાજ લક્ષ્મીવાડીમાં આપણો એક બળદ છે, સમજાતું નથી આ બળદ છે કે ભગવાનનો ભગત છે. કેમ? મહારાજ ગાળ્યા વિનાનું પાણી નથી પીતો, તરસ લાગી હોય અવેડાનું પાણી આપીએ ન પીવે, ગરણું મૂકીએ તો જ પીવે. એકાદશીનો દિવસ આવે તે દિવસે ખાતો જ નથી, ઉપવાસ કરે છે. અમે ઘણીવાર જોયું એકાદશીનું વ્રત કરે, ગાળેલું પાણી પીવે, અને બળદ કેમ કહેવાય? મહારાજ બોલ્યા, સાચી વાત છે, એ બળદ નથી, એ ભગવાનનો ભક્ત છે. પાર્ષદોએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો ભક્ત અને આવો બળદનો દેહ કેટલું કષ્ટ, બળદના શરીરને કેટલું કષ્ટ તમે જાણો છો, આવો દેહ એને મળ્યો? શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો ભક્તો, તમે પૂછ્યું છે એટલે કહીએ છીએ, કરેલું કર્મ તો ભોગવવું જ પડે છે ગમે તે હોય. આપણા સત્સંગના એટલા બધા દાખલા છે, મને એક દાખલો. કારિયાણી પાસે એક નાનું ગામ, ત્યાં અમારા હરિભક્ત બહુ સારા ભક્ત, કલ્યાણની હૃદયમાં ઈચ્છા હતી, ભગવાન પામવાની ઈચ્છા હતી, પણ લોભી સ્વભાવ કહેવાય છે ને, પાપનો બાપ લોભ છે. કયું એવું પાપ જે લોભ ન કરાવે? હરિભગત હતા, એની જમીનને અડી બીજી જમીન, એ પણ અમારા હરિભગત બીજા બ્રાહ્મણ હરિભગતની. એ બ્રાહ્મણ ભોળા ભલા ગરીબ દયાળુ હતા, અને દરેક જગ્યાએ જ્યાં પહોંચવું હોય ત્યાં લોકો રાજુભાઈ આંગળી ભરાવે. પેલા ભલા ભોળા ગરીબ હરિભગતની જમીન આણે દબાવી, જમીન માટે તકરાર થઈ. આ ખોટો હતો, પેલા સાચા હતા. તો પણ એક દિવસ તકરાર થઈ, પેલા ભૂદેવે કહ્યું કે તું આ મારી જમીન આમ દબાવે છે, તારે ભગવાનને હિસાબ નહીં આપવો પડે. અને ત્યારે ભગવાન વાળો તું વળી કોણ? મને પૂછે તો ભગવાન પૂછે, તું શેનો પૂછવાનો? આમ કહીને એના હાથમાં કંઈ ઓજાર હશે ખેતરમાં કામ કરવાનું, એ ઓજાર છૂટું ફેંક્યું, પેલા બ્રાહ્મણના પગ ઉપર વાગ્યું, એનો પગ કાપી નાખ્યો. બ્રાહ્મણ તો ગરીબ હતો, ભગવાનનો ભક્ત હતો, આ ઘટનાને ભૂલી ગયો. પણ એ બ્રાહ્મણના હૃદયમાં અમે બેઠા હતા, અમને એમ થયું, એક તો અમારો હરિભગત, એમાં બ્રાહ્મણ, એમાં ગરીબ, અને અમારો ભગત થઈને એનો દ્રોહ કરે, એનો પગ કાપી નાખે, ના છોડવાને. આખી જિંદગી ધર્મ નિયમ પાળ્યા હતા, ભજન ભક્તિ કરી હતી, એટલે એનું ફળ પણ મારે આપવું પડે, અને અમારા હરિભગતનો દ્રોહ કર્યો તેનું ફળ પણ આપવું પડે, એટલે એને બળદ બનાવ્યો. અને પાછો ક્યાં લાવ્યા એને? દાદા ખાચરના દરબારમાં. એટલે એકાદશી કરે છે, આ ગયા જન્મનું ચાલુ જ છે હજી. અહીંયા તમારા જેવા પાર્ષદોનો સંતોનો યોગ થાય, દર્શન થાય, પણ એ તમારા જેવા પાર્ષદો સંતોને જુએ છે ને ત્યારે એની આંખમાંથી પાણી પડે છે. હા મહારાજ સાચી વાત, એને પશ્ચાતાપ થાય છે, એનો ગયો જન્મ યાદ આવે છે. થોડા દિવસમાં એનો પણ પગ કપાશે એમ મહારાજ? હા, કર્મ તો છોડતું જ નથી, આ તો દ્રોહ કર્યો એનું ફળ બળદનો જન્મ, હજી પેલું તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળે. હા પાછું ભગવાન માફ કરે છે 100%, હું પણ શાસ્ત્રોની આધારે બોલું છું, બધું જ માફ કરે છે, કરોડો જન્મનું માફ કરે છે. પણ ભક્ત થયા પછી ભગવાનને પણ આપણે આંખે પાટા બાંધીને જ્યારે ભગવાનના ભક્તનો કે સાધુનો દ્રોહ કરીએ છીએ ત્યારે નથી માફ કરતા. એક દિવસ બળદ બાંધ્યો હશે, એમાં પંખી ઝાડ ઉપર બેઠેલા ને પંખી એક સાથે ઉડ્યા, ઉડતાની સાથે પેલો બળદ ભડક્યો, ભાગ્યો, બાજુમાં હળ પડેલું, એની રાપડી પડી હતી, રાપડીમાં પગ ભરાણો, અને બળદની આખા પગ નીચેની બૂઝ કપાઈ ગઈ, ત્યાં ત્યાં લોહીની ધાર થઈ. પાર્ષદો દોડ્યા, પાટાપિંડી કર્યા, પછી તો ચાલી શકે એવો હતો નહીં, ખેતરમાં કામ કરી શકે એવો હતો નહીં. મહારાજે કહ્યું, એક કામ કરો, એને અહીંયા દાદા ખાચરના દરબારમાં લાવો, લીંબતરુ નીચે મહારાજ બેસે, સંતોરી ભક્તો સભા કરે, દૂર એક ખૂણામાં બળદ બાંધ્યો હોય, ચાલી તો શકતો નહીં, પણ કથા સાંભળતા સાંભળતા ચોધાર આંસુ એ રડતો, એ બળદ બધા જોતા. એમાં એક દિવસ એ કારિયાણી નહીં, બાજુનું ગામ સજેલી, સજેલીના પેલા બ્રાહ્મણ દર્શન કરવા આવ્યા, એ લંગડા લંગડા ચાલતા ચાલતા આવ્યા, ત્યારે મહારાજે સભામાં ઊભા કર્યા, પૂછ્યું, ભૂદેવા પગ કેમ કપાણ? અને એ જ્યારે વાત કરવા લાગ્યા ત્યારે પેલો બળદ એવું રડે, એવું રડે, એવું રડે. મહારાજે કહ્યું, જુઓ પાર્ષદો મેં વાત કરી હતી ને, એ ભૂદેવ આ
અને ભૂદેવ તમારો પગ જેને કાપ્યો હતો ને એ કોણ? આ ખૂણામાં બેઠો ને એ. પછી મહારાજ બોલ્યા, બસ આજે એને મહારાજે વાત કરી કે બસ હવે થોડા દિવસમાં આ દેહ મૂકી દેશે. અને બન્યું પણ એવું, થોડા દિવસમાં એણે દેહ છોડી દીધો. કહેવાનું એ ભક્ત હતો, ધર્મનિયમ પાળનારો હતો, બધું જ હતું. તો ઘણીવાર સંતો નિર્ભય થઈ જાય. હમણાં તો એવું પ્રકરણ વચ્ચે ચાલેલું, એક સ્વામી ઝેરી ભગતને ત્યાં જઈને રડવા લાગે, મારે બહુ તકલીફ છે, આમ થયું છે તેમ થયું છે, બસ મને $25,000, મને £10,000 લોન તરીકે આપો, 3 વર્ષ પછી આપી દેશ તમને. ત્યારે સ્વામી રડતા હતા, હવે બધા હરિભક્તો રડે છે કે 3 વર્ષના 5 થઈ ગયા, સ્વામી ફોન ઉપાડતા નથી, અમે રૂબરૂ ગયા તો સ્વામી મળતા નથી, અમે કહ્યું લોનનું શું થશે સ્વામી, ક્યારે થશે? તો સ્વામી કે હવે મને ખબર નથી, હમણાં તો તકલીફ છે, બહાર નીકળ્યો નથી પૂરેપૂરો. લો, સાધુઓ પણ ક્યારેક ક્યારેક ભગવાનથી નિર્ભય થઈ જાય છે. સાંભળો, ઈડર પાસેનું સુબેર નામનું ગામ, ત્યાં એક બ્રહ્મચારી હતા, નામ નથી, બ્રહ્મચારી. અને હરિભક્તો પાસેથી પૈસા માગવાનો થોડો સ્વભાવ, માગી માગીને 200 રૂપિયા ભેગા કરેલા. સાધુએ શા માટે પૈસાનો વ્યવહાર ન કરવો? ધન અને સ્ત્રી આ બે આસક્તિ વધારનારા જ છે. આસક્તિ ઓછી ન કરે, એનાથી દૂર થાય તો જ આસક્તિ ટળે. સ્ત્રીની આસક્તિ કરતાં ધનની આસક્તિ વધારે ખરાબ છે. સાધુને સ્ત્રીનો યોગ નથી, પણ ધનનો યોગ તો પુષ્કળ છે. તમારા જેવા હરિભક્તો પરસેવો પાડી, નિર્દોષ ભાવે કમાણી કરી અને પોતાના ઘરમાં ન વાપરીને ઠાકોરજી માટે, સંતો માટે ખુલ્લા હાથે આપતા હોય, એ ધન એનો જ્યારે દુરુપયોગ થાય ને, ભગવાન કોઈને માફ ન કરે. આ બ્રહ્મચારી પૈસા ભેગા કર્યા, એક ગોવિંદરામ નામના હરિભગત એના ઘરે મૂકેલા. આ ગોવિંદરામ નામનો હરિભગત એને ત્યાં મૂકેલા ને પછી પૈસા માગવાના રહી ગયા, અને બ્રહ્મચારી બીમાર પડ્યા ને પૈસાની વાસનામાં ને વાસનામાં મરી ગયા. થોડા સમય પછી પેલા ગોવિંદરામને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો જન્મ્યો, હજી 15-20 દિવસ થાય પછી રડ્યા જ કરે, રડ્યા જ કરે, છાનો જ ન રે, છાનો જ ન રે. એક દિવસ એ દીકરો નાનો એવો, હજી તો બોલી શકે એવો નહોતો, પણ આ ગોવિંદરામ એને બહુ મનાવે, બહુ મનાવે, બેટા તને શું છે, બેટા શું તકલીફ, છોકરાને રમાડે ને, એને લાડ લડાવે, એને તેડે, એને ઉછાળે. આમ લાડ લડાવતા લડાવતા પૂછ્યું, તને શું તકલીફ છે, શું વાત છે તો તું કર. ત્યારે પેલો નાનો એવો દીકરો હાથ લાંબો કરીને બોલ્યો કે મારા પેલા 200 રૂપિયા આપી દો. ત્યારે ગોવિંદરામ ને થયું, ઓત તારી આ તો પેલો બ્રહ્મચારી આવી ગયો લાગે છે. આ તો પેલો બ્રહ્મચારી છે. હવે નાનો છોકરો હજી તો જન્મેલો જ છે, એને કેવી રીતે 200 રૂપિયા આપવા? ગોવિંદરામ પોટલી લઈને આવ્યો ને બતાવી, લે
પણ પછી તો પાછા હાથ લાંબો કર્યો ને, પેલી વાસના હતી એટલે બોલી ગયો. ગોવિંદ રામે હાથમાં પાણી લઈ ખબર ભક્ત હતા સંકલ્પ કર્યો કે આ 200 રૂપિયામાંથી એક દોકડો પણ મારા ઘરમાં નહીં રાખું. બ્રહ્મચારી ધામમાં ગયા, એની પાછળ પુણ્યકામમાં પૈસા વાપરીશ. બીજે જ દિવસે પેલા છોકરાએ દેહ છોડી દીધો. મારે કેવું છે એ ભગવાનની આજ્ઞા એ સૌ કોઈ માટે સરખી છે. ભગવાનના પિતા દશરથને ન છોડતા હોય, ભગવાનના પુત્ર યાદવોને ન છોડતા હોય તો શું આપણને છોડે? ભગવાનનો સંબંધ એક જ છે, સત્યનો. જે વ્યક્તિ નિર્દોષ ભાવે ભગવાનની ભક્તિ કરે, કંઈક ભૂલ થઈ જાય તો ભૂલને સ્વીકારી એને સુધારવા માટે મહેનત કરી માફી માગી પ્રાયશ્ચિત કરી સુધારી નાખે, તો ગમે તેવો ખરડાયેલો જીવ હોય ને, જોબન પગે જેવો હોય, મુંજા સુરા જેવો હોય, તોય ભગવાનને સ્વીકારે છે, એને અપનાવે છે અને એને પોતાના ખોળામાં પોતાના અક્ષરધામમાં એને બેસાડે છે. પણ ભગવાનથી ડરે એના માટે. મેં ઘણી વાર આવી તો સત્સંગની કેટલી વાતો છે, ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં રઘુવીરજી મહારાજને લઈને આવેલા અને ત્યારે નજીકમાં મેંગણી નામનું ગામ, ત્યાંના મોટા હરિભગત માનભા બાપુ દરબાર એને આમંત્રણ મોકલેલું. રઘુવીરજી મહારાજ સાથે 250 સંતો લઈને સ્વામી પધારો. આવ્યા માનભા દેખાણા નહીં, ખબર પડી કેમ નથી આવ્યા દરબાર, તો એમને પગે કંઈ તકલીફ થઈ છે, ચાલી શકે નહીં આવો ભયંકર રોગ એટલે આવી નથી શક્યા. દયા કરીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બધા આવ્યા, બેઠા, ખબર અંતર પૂછી, ધૂન કરી, પ્રાર્થના કરી અને પછી નીકળતા હતા બહેનો. એવું દરબાર રડી પડ્યા, સ્વામી આટલું બધું દુઃખ મને કેમ, આટલું બધું દુઃખ કેમ. અંતર્યામી ગોપાળાનંદ સ્વામી કહ્યું, દરબાર યાદ છે ને સત્સંગ થતા પહેલા બંદૂક લઈને શિકાર કરવા નીકળતા અને સસલાના પગે ગોળીઓ મારી હતી, પેટમાં ગોળી વાગે ને તો 2 મિનિટ પીડા થાય ને મરી જાય, પણ પગે ગોળી વાગે એ સસલું આખી જિંદગી રીબાતું, એનો પ્રાણ જાય નહીં, એની પીડા અસહ્ય હોય. દરબાર હજી તમારે ભોગવવાનું બાકી છે, માટે એમ માનો કે ઠાકોરજીએ સુળીનો ઘા કાટેથી મટાડ્યો છે. બસ મહારાજને યાદ કરજો, અખંડ સ્મરણ કરજો, મહારાજ રક્ષા કરશે. વિચારો મારે કેવું છે. પૂનાના બાજીરાવ પેશવાને ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી કહે છે, દરબાર રાજન તમારી પાસે આજે છે ને એ ગયા દિવસોનું ફળ છે, અને આજે તમે આ ખાડો કરો છો ને, આ તમારા હાથના કરેલા જ્યારે હૈયે વાગશે ને ત્યારે રાજન તમે નહીં ભોગવી શકો. અમારી વાત માનો, શું આગળ વધો, સારા કર્મ કરો, પરોપકાર કરો, પ્રજાનું રૂડું કરો, ભલું કરો, ધર્મની મર્યાદામાં રહો, ધર્મનું ઉલ્લંઘન ન કરો. આજે કહેવાનું મન થાય, મેં તો ગઈકાલે વાત કરી હતી, કલામ સાહેબ અબ્દુલ કલામ એકાદશીના પવિત્ર દિવસે એનું મૃત્યુ થાય, આ કઈ નાની ઘટના કહેવાય? કેટલાના પ્રવચન, નરેન્દ્ર મોદીનું પ્રવચન મેં સાંભળ્યું, મને મોકલ્યું, ઘણા બધાએ કાલે વાત કરી હતી ને, કેટલાના પ્રવચન મેં કાલે પણ વાત કરી હતી ને હરીશભાઈ, એ હંમેશા રાષ્ટ્રપતિ હતા, એ પદ છોડ્યું હતા ત્યારે, એના પહેલાં પણ એક જ વાત કરતા. બસ મને એક જ રસ છે કે વિદ્યાર્થીઓ સાથે બસ મારે છેલ્લા શ્વાસ સુધી રહેવું છે, મારું આ જ્ઞાન મારે લોકોને આપવું છે, મારે નવી પેઢીને દિશા બતાવવી છે, એક શિક્ષક તરીકે એક લોકોને સાચા જ્ઞાન આપીને એની સેવા કરીને એ કામ કરવું છે. મારે આ સત્તા, આ પદ, આ પ્રતિષ્ઠા, પૈસા એનાથી દૂર રહેવું છે. કેટલી દુનિયાભરની ઓફરો, અમેરિકાની, જર્મનીની, બધી ઓફરોને ઠકરાવી મોટી મોટી કોલેજોમાં જવાનું, નવી પેઢીને સાચી દિશા આપવાનું એક જ કામ માણસ કરે, પણ એના કર્મ તો તમે જુઓ, આવું મૃત્યુ કોને મળે? એકાદશીનો દિવસ અને મૃત્યુ થાય, અને પાછી એની ઈચ્છા હતી કે છેલ્લા સમય સુધી બસ મારે આ સેવા કરતાં કરતાં મરવું છે, અને ચાલુ લેક્ચર શિલોંગમાં અને લેક્ચર આપતા આપતા એટેક આવે ને એક્સપાયર થાય. દાદા આને સક્રિય મૃત્યુ શાસ્ત્રમાં કહ્યું. કયું મૃત્યુ? કોઈને પરાધીન થયા વિના. આવા ભાગ્યશાળી વિરલાઓ કોઈક જ હોય. કેટલી બધી કવિતાઓ લોકોએ લખી, કેટલી બધી કવિતા. યુનાઇટેડ નેશન્સ, યુનોએ એક આખો દિવસ એના માટે ડિક્લેર કર્યો. આટલું મોટું સન્માન
બહુ ઓછા વૈજ્ઞાનિકોને મળ્યું છે. એક માનવતાની દ્રષ્ટિએ, એક વિજ્ઞાનની દ્રષ્ટિએ, એક સારા શાસકની દ્રષ્ટિએ, એક સારા શિક્ષકની દ્રષ્ટિએ, એક સારા સજ્જનની દ્રષ્ટિએ અબ્દુલ કલામ એનું વ્યક્તિત્વ નાનું નહોતું. એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા હતા. એટલે તો હું ઘણીવાર કહું છું કે ભગવાન કોઈ મંદિરમાં કે કોઈ વ્યક્તિમાં બંધાયેલા નથી. આપણે એમ કહીએ આમાં ભગવાન છે, બની શકે ધર્મવાળા તો હોય ભગવાન, પણ ધર્મ છોડી દે તો? ભગવાન સત્ય, પ્રેમ અને કરુણામાં બંધાયેલા છે. એટલા માટે હું કહું છું બસ ભક્તો, કે આ કથા તમે રોજ સાંભળો છો. પિતા તરીકેની તમારી ફરજ નિભાવતા નિભાવતા દીકરા ઉપર એટલો બધો અધિકાર ન જમાવતા કે તમે તમારી ફરજ ચૂકી જાઓ અને દીકરાને સુધારવામાં લાગી જાઓ. તમે પિતા તરીકેની તમારી ફરજ બજાવશો ને તો દીકરો એની મેતે, દીકરા તરીકેની ફરજ એની બજાવશે જ. તમે ભગવાનથી ડરજો, તમે ભગવાનની આજ્ઞામાં રહેજો. સાસુ તરીકે કેવી કેવી સાસુ, આ સાસુ તો નામની આની તો વાતો કરો એટલી ઓછી. અમેરિકામાં આનું બહુ જોર છે. હા ભગત, મોન્ટુ ભગત, તમને કદાચ ખબર નહીં હોય, આપણે બધા લોયાધામ પરિવારવાળા તો સુખી છે, બાકી આ ઉપાધિ નાની નથી. અમે દાખલા સાંભળીએ છીએ, વિચરણમાં જઈએ એટલે. સાસુ તરીકેની તમારી ફરજ તમે બજાવજો, અધિકાર જમાવશો, ભગવાનની આજ્ઞા લોપશો, ન બોલવાનું બોલશો, કોઈક ઘરેથી આવેલી દીકરી એને ગમે તેમ તમે રંજાડશો, એ ઘરમી લક્ષ્મીને ગમે તેમ તમે ત્રાસ આપશો, તો ભગવાન તો એ સહન નથી જ કરવાના. નીલકંઠ વર્ણિની આ વાત અતિ અદ્ભુત છે. હવે પછીની જે વાત છે ને અત્યંત એવી જોરદાર વાત છે ને. આજે તો મોટા મોટા સિદ્ધો તમારા ગુરુ કહેવાય છે, એટલે અમારી આ વાત તમને નહીં ગમે, કેમ કે અમે તો નાના, અમારી વાતય નાની, અને તમે તો મોટા પેટવાળા, ચાંદી ને સોનાના કડાવાળા, બરાબર, અટ્ટા કટ્ટા લાંબા ઝા વાળવાળા, બરાબર, એવા મોટા મોટા સિદ્ધોને ગુરુ કર્યા છે ને, એની સાથે બેઠક કરો અને એની પછી તમે હોકો એક હોકો એમને આપો ને એ પ્રસાદીનો હોકો તમને આપે અને પછી તમે સત્સંગ કર્યો છે, એટલે અમારી આ વાત તમને નહીં ગમે, એ પણ મહારાજે કહી દીધું. પણ અમને એ વાતનો કોઈ દુઃખ કે માને નથી, કારણ કે કર્મફળ મળ્યા વિના તેની ખબર પડતી નથી. તમે રાજા છો, અત્યારે તમારી તિજોરી ભરેલી છે, એટલે અત્યારે તમને આ વાત સમજાય એવું મને લાગતું નથી. કર્મફળ તો મળશે જ. આ પંક્તિ હવે જે હું બોલું છું બધા યાદ કરવા જેવી છે. હરીશભાઈ, આપણા ગુરુજીને એટલી ગમે છે, આપણા બધા સંતો, આપણા મંડળના નાના નાના બાળકો બધા કડી યાદ કરી છે. પૂનામાં બાજીરાવ પેશવાને નીલકંઠ વર્ણી કહે છે, સતપુરુષ હે ચિંતામણી જેસે, જે સો ચિંત વે મિલે તેસે, ચિંતામણિ સબકો ઈચ્છત સુખા, ચિંતામણિ સબકો ઈચ્છત સુખા, કોવુ કો કબુ ન કરત દુખા, કોવુ કો કબુ ન કરત દુખા. સતપુરુષ હે ચિંતામણિ જેસે, સત્પુરુષ તો ચિંતામણી જેવા છે, જેવું ચિંતવામાં આવે તેવું ફળ મળે છે. ચિંતામણી તો સહુને સુખ, સહુના સુખને જ ઈચ્છે છે, તે ક્યારેય કોઈને દુખી કરતો નથી. ચિંતામણી કોઈને દુખી ન કરે, પણ ચિંતામણી હાથમાં લીધા પછી અવળું માગે તો? કલ્પવૃક્ષ તો કલ્પેલું આપે છે, કલ્પવૃક્ષ મળ્યા પછી કોઈ દુખી ન થાય, પણ કલ્પવૃક્ષ નીચે ભૂખ્યો જાય, કંઈક લાડુ મળી જાય તો કામ થઈ જાય, લાડવા મળે, આ હા, ખાધા પછી એમ થાય કંઈક સુવાનું મળે તો કામ થઈ જાય, પથારી મળી જાય, આડો પડે, થોડું પાણી મળે તો સારું, તે સરસ મજાની મીઠી પાણીની ભંભલી આવી જાય, પાણી પીધા પછી લાંબો થઈને ટેસ્ટથી સૂઈ જાય ને સૂતા સૂતા વિચારે કે આ સાલું કંઈ હતું નહીં, પથારી નહોતી, લાડુ નહોતા, પાણી નહોતું, આવ્યું ક્યાંથી, ભૂત ભૂત તો નહીં ને, આવશે ફાડી ખાશે તો? કલ્પવૃક્ષ હતું, સામેથી આવે અને ફાડી નાખે, કેમ? એ કલ્પવૃક્ષ છે. લાડુ માગશો તો લાડુ પણ આપશે, ભૂત માગશો તો ચિંતામણી પણ એવી છે. સત્પુરુષ ચિંતામણી જેવા છે. સત્સંગની કેવી કેવી વાતો, કેટલી વાત કરું તમને, મહારાજ કેટલું સરસ કહે છે. જો નાવનો ગુણ તારવું તે જ છે,
બધા જ લોકોને તારે છે, તેના માટે કોઈ ઊંચો નથી કોઈ નીચો નથી, નાવમાં બેસે તેને તારે જ છે. નાવ જો આપણી પાસે આવે અને આપણે તેમાં બેસીએ તો અપાર ભવસાગરને આપણે પાર ઉતરી શકીએ. સમુદ્રને તરવા માટે વિવિધ પ્રકારના નાવ છે, સંસાર રૂપી સાગરને તરવાની નાવ તો કોઈક જ છે. હોડીનું કામ તારવાનું છે, એમાં કોઈ પણ બેસે, સાધુ બેસે કે સંસારી બેસે, વડીલ બેસે કે બાળક બેસે, સ્ત્રી બેસે કે પુરુષ બેસે, બધાને તારવાનું જ કામ કરશે. પણ અંદર બેઠા પછી કાણા પાડે તો? પેલા બે જણા નાવમાં ચડેલા, નાવ ચાલુ થયું, એમાં એક જ બાજુથી કાણું પડ્યું, પાણી આવવાનું ચાલુ થયું. બીજાએ કીધું, જો આ પાણી અંદર આવે શું કરવું, કાણું પડ્યું તો કે હા મેં બીજું પાડી દે, તો જતું રહેશે એ બાજુથી. પાડ્યું પાછું, બોલો બે ડાયા માણસો. આવા મૂર્ખાઓ ભેગા થાય છે અત્યારે. ખબર પાડી દેવી, બતાવી દઉં, થોડા દિવસે તારા દેખાડી દઉં. આ ભગવાનનો કાયદો છે, કોઈને ખબર પાડવી, કોઈને બતાવી દેવું, કોઈને જોઈ લેવો એ આપણા હાથની વસ્તુ નથી. આપણે તો ભગવાનની આજ્ઞા આપણે પાળીએ. બાર પટોળી ગામના કાળુ વાવડિયા હતા, એના ભત્રીજી બહુ સારા ભક્ત. એના ભત્રીજી પણ એવા સારા ભક્ત, મેરામણ ભગતના ઘરે પરણાવેલા, બાજુનું જ ગામ, સત્સંગની મૂડી આપીને, સત્સંગનો ખજાનો લઈને ઘરે આવેલા, આખા પરિવારમાં સત્સંગ સત્સંગ કરાવી દીધો. દિવસો વર્ષો વીત્યા, પરિવારમાં સત્સંગ, ભગવાનની કૃપા, સમૃદ્ધિ, સત્સંગ અને સમ, ચારે બાજુ લીલા લેર. પણ થયું એવું, કારમો દુકાળ પડ્યો એ સમયમાં, એવો ભયંકર દુકાળ. ગામના માણસો મેરામણ ભગતના આંગણે આવે, ભગત તો બહાર હોય, ખોળો પાથરી બેનો રડે, આ હરિભગતના દીકરી સહન ન કરી શકે કોઈનું દુઃખ. અમારું દુઃખ તો અમે જોઈએ સહન કરી લેશું, પણ બીજાનું દુઃખ સહન ન થાય. એવામાં ગામમાં મહાપુરુષ દાસ સ્વામી આવેલા. આ સત્સંગના અમુક ઇતિહાસો તો એવા છે ને અસમુખ ભગત, જાણવા જેવા છે. થોડા ઊંડા ઉતરો ને, દરિયાના કિનારે ઉભા રહે તો છીપલા મળે, પણ ઊંડા ઉતરો ને, માહી પડ્યા તે મહાસુખ માણે. અરે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જે, પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જે. હરિનો માર્ગ છે સુરાનો, એ નહીં કાયરનું કામ જે. થોડા ઊંડા ઉતરવાની જરૂર છે એવો સત્સંગ. એમાં શ્રીજી મહારાજ સર્વોપરી, મહારાજના સાધુ સર્વોપરી, મહારાજના હરિભગત સર્વોપરી, અરે આ સત્સંગના નાના નાના બાળકો પણ સર્વોપરી. ગુણાત્યાનંદ સ્વામી એટલે બોલ્યા કે આ બાળકોમાં જેવું એ દેવત છે ને, એવું તો મોટા મોટા અવતારોમાં નહોતું. એ સ્વામીની વાત સાચી છે. આ દીકરાઓ નાના નાના રહે છે, કેનેડાવાળા જુઓ તો ખરા એના જીવન. આટલા નાના બાળકો મંદિરમાં રહેવું, મહિનાથી મંદિરમાં રહેવું, નથી અહીંયા ટીવી, નથી અહીંયા કોઈ પ્રકારની ગેમ, નથી અહીંયા કંઈ ફરવાનું, નથી કંઈ હરવાનું, નથી કંઈ ખાવાનું. એના મા બાપને તાળીઓથી વધાવવા જોઈએ. બાકી પપ્પા ત્રણ વાર ફોન કરે, સવારે ફોન કરે, કેવું દીકરા જાગી ગયો તું, હોવાનું ફાવ્યું તું, બપોરે પાછા ફોન કરે, આ ખાધું તું, તીખું લાગ્યું તું, હારું હારું હું સ્વામીને કહું કાલ મોડું બનાવી દેશે, અને જો વધારે તીખું લાગે કહેજે ને લઈ જઈશ લો. દીકરાને ધન્ય છે, એના કરતાં એના માતા પિતાને ધન્ય છે. કારણ કે મંદિરમાં રહેવું, મંદિરમાં રહેવા માટેનું પ્રોત્સાહન આપવું, માતા પિતા આપે ત્યારે જ છોકરા રહી શકે. અમારા આશિત ભગતને મૂકવા છે તો આવતા નથી ઘણી વાર. આ સત્સંગ સર્વોપરી છે. કેટલી સરસ વાત, સત્પુરુષ ચિંતામણી આવ્યા ને, આ કડી બધા યાદ કરજો. હા તમે કથા દરરોજ સાંભળો છો, ઘણી વાર હરિભક્તોના ફોન આવે, સ્વામી સેવા કરવી શું કરીએ. હું તો હસતા હસતા પછી જેવા ભગત એવું કહો નડો માં બસ, ઘણી વાર એવું કેવું પડે. પણ સેવા કરવી છે, ઘણી બધી સેવા છે, પણ સાચી સેવા આ છે, આ કડી યાદ કરજો. અરે સતપુરુષ હે ચિંતામણી જેસે, જે સો ચિંતવે મિલે તેસે, ચિંતામણી સબકો ઈચ્છત સુખા, કોઉ કો કબુ ન કરત દુખા,
કોવું કો કબૂન કરત દુખા. ગામમાં મહાપુરુષ દાસ સ્વામી આવ્યા છે, સ્વામી બેઠા છે, આંખો બંધ કરી માળા કરે છે. આ બેનો દર્શન કરવા આવ્યા, દૂરથી દર્શન કર્યા, ખબર પડી સ્વામી મંદિરમાં બેઠા છે, એકલા છે, સાથે દીકરો હતો. દીકરાને કીધું બેટા જા સ્વામીને કહેજે દુકાળ પડ્યો છે, ગામના માણસો દુઃખી થાય છે, અમારાથી સહન થતું નથી અને સ્વામી દાણા ખૂટી ગયા છે, કૃપા કરો. નાનો બાળક, બીજું તો શું આવડે, જેટલું માએ શીખવાડેલું એટલું બોલી ગયો. સ્વામી પાસે આવ્યો, સ્વામી કારમો દુકાળ પડ્યો છે, ગામના માણસો દુઃખી દુઃખી થઈ રહ્યા છે, અમારાથી દુઃખ સહન થતું નથી અને ઘરમાં પણ દાણા ખૂટી ગયા છે, સ્વામી કૃપા કરો. સ્વામી કે અમે શું કરીએ, દાણા ખૂટી ગયા એમાં. નાનો બાળક હતો, સ્વામીને એની નિખાલસ ભાષા, એનું નિર્દોષ પ્રેમ, સ્વામી રાજી થયા. દીકરો પાછો બા પાસે, સ્વામી શું, સ્વામી કે હું શું કરું. સ્વામીને કહે સ્વામી કૃપા કરો, આ ગામના માણસો, ગામના પશુઓ, ગાયો ભેંસો એ પણ મરી રહ્યા છે, સ્વામી તમારા જેવા સાધુ સિવાયનો કોઈ ઉકેલ નથી. દીકરો પાછો આવ્યો, સ્વામી પાસે પ્રાર્થના કરી. સ્વામીને ખબર પડી ગઈ અમારા ભક્તો દુઃખી છે, સાધુ તો દયાળુ હોય ને, દયાની મૂર્તિ હોય ને. સ્વામીએ કહ્યું, તું અને તારા બાપા બંને જણા ખેતરમાં હળ હાંકવાનું ચાલુ કરી દેજો કાલથી. એક તો કારમો દુકાળ, પાણીનું ટીપું હતું નહીં, જમીન પણ પથરાળ જમીન, એ બાબરિયા વાડની જમીન તો બધી પથરાળ જમીન, હવે એમાં હળ હાંકવાનું ગરમીમાં. સાંજે ઘરે મેરામણ ભગત આવ્યા, આમણે તો કીધું જુઓ સ્વામીએ કહ્યું છે કાલે હળ હાંકવા જવાનું છે. અરે પણ ગાંડીથામાં હળ ક્યારે હાંકવાનું હોય, ખેતરમાં હળ ક્યારે શાક હાંકવાનું હોય. એક તો દુઃખી છે ને વધારે દુઃખી, સ્વામીએ કીધું છે હળ હાંકવા જાઓ. સાધુનું માને કે ન માને, પણ સ્ત્રીનું તો પહેલેથી જ આ રિવાજ છે, દશરથ મહારાજે એ જ કહ્યું, અનાદિકાળથી આ રીત ચાલી આવે છે. ભગત હતા, સ્વામીનો આદેશ હતો, સ્ત્રીનો પ્રેમ હતો, કંઈ વાંધો નહીં આમે એક મજૂરી કરીએ તો કાલે આ કરશું. બાપ દીકરા બંને સવારે નીકળી ગયા હળ લઈને. એક દિવસ હાંક્યું, કાળા તાપમાં બળદ પણ હેરાન થાય, ભગત પણ હેરાન થાય, પણ સાધુના વચનમાં વિશ્વાસ, સાધુ ચિંતામણી છે. સાધુએ કહ્યું છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથે સરે કામ, સંત કૃપાથે પામીએ પુરાણ પુરુષોત્તમ ધામ. બન્યું એવું, બે દિવસ, ત્રણ દિવસ, ત્રણ દિવસ પૂરા થયા એટલે આ મેરામણ ભગત થાકી ગયા. ઘરવાળે કીધું જુઓ સ્વામી કીધું હળ હાંકવાનું, એટલે સ્વામી ગમે તે કંઈક પરચો કરશે, તમે હળ હાંકવાનું ચાલુ રાખો. રોટલા ખાવા હોય તો હળ હાંકવું પડશે, બાકી આ ઘરમાં રોટલા બંધ થઈ જશે. અને આવા ઘરવાળા બહેનો જ્યાં હોય ને ત્યાં જ ભગત પાકા થાય, બાકી કાચી કેરે કેરી જેવા ભગત થાય. પાકી કેરી જેવા જો ભગત કરવા હોય તો થોડી સંતો ગરમી આપે ને થોડા ઘરવાળા ચારે બાજુથી ગરમી આવે. તે ચોથે દિવસે હળાકવા ગયા, એટલા થાકેલા, કારણ કે જેમાં ફળ નથી મળવાનું ને એવું કામ કરવામાં જીવને બહુ થાક લાગે. સાચી વાત, હા, સહજ તમે મેન્ટલી જ થાકી જાઓ એવા થાક્યા. એમાં હળ હાંકતા હાંકતા હળ અટકી ગયું, એટલે લાગ્યું કંઈક અંદર બૂટ ઠૂઠા હશે, બોરડી કાપી નાખો પછીના મૂળિયા અંદર પડ્યા રે. હળ એક બાજુ લીધું, ખાડો કર્યો, બોરડી બોરડી તો કાઢી નાખીએ. પરસેવે રેપ જતા જ્યાં ખાડો કર્યો ત્યાં તો ત્રિકમ અંદર અથડાયું, અવાજ આવવા લાગ્યો, શું છે, પથ્થરો છે, શું છે. ખોદ્યો, આખો ઘડો નીકળ્યો, ચાંદીના અને સોનાના સિક્કાથી ભરેલો. એ જમાનામાં એવું કહેવાય 10,000 જેટલી સુવર્ણ અને રૂપિય મુદ્રાઓ એની અંદર ભર, 10,000 સોના મોહરોથી છલકાતો, વિચારો, આખો ઘડો નીકળ્યો. રાજી રાજી થઈ ગયા. કદાચ હળ હાંક્યું હોત ને વરસાદ પડ્યો હોત ને દાણા પાક્યા હોત તોય કંઈ આમ થોડું તૈયાર મળી જાય. હે રાજુભાઈ, ઘરમાં જ એટીએમ રાત્રે આવી જાય ને દબાવે કરો, જેટલું નીકળી જાય એટલું તો એટીએમમાંથી દબાવવું પડે, આમાં દબાવવાની વાત ના આવી. એટલા રાજી થયા, એટલા રાજી થયા, ઘરે આવીને કહ્યું, જો આ સાધુની કૃપા, સાંભળો, આપણે આપણા માટે નથી માગ્યું, આખા ગામ માટે માગ્યું હતું, એટલે સ્વામી એટલું આપ્યું ને કે આખા ગામ સુખી થાય.
હવે આના દાણા લાવી ગામમાં જે કોઈ દુખી હોય, જે કોઈ ગરીબ હોય, જે કોઈ તકલીફ વાળા, બધાને ખુલ્લે હાથે આપો. અરે ગમે એટલું વેચીશું તોય ખૂટે એવું છે નહીં. જોયું સત્પુરુષ હે કેવા, ચિંતામણી જેવા. ચિંતામણી કોઈને દુખી નથી કરતી, સુખ આપવા માટે જ છે. પણ કોઈ અવળું માગે તો? કલ્પવૃક્ષ કોઈને દુઃખ નથી આપતું, પણ કોઈ ભૂતની કલ્પના કરે તો? નાવ તારવા માટે જ છે, એમાં હિન્દુ બેસે, મુસ્લિમ બેસે, પુરુષ બેસે, સ્ત્રી બેસે, જ્ઞાની બેસે, અજ્ઞાની બેસે, સાધુ બેસે, સંસારી બેસે, કોઈ પણ બેસે, નાવનું કામ તારવાનું જ છે. પણ નાવમાં બેસીને કાણું પાડે તો? કે બેઠા બેઠા શું કે થોડુંક ચાલો આ નાવને શણગારી દઈએ, એક આ બાજુ પાડે ને એક આ બાજુ પાડે, તો શું થાય? નાવનું કામ તારવાનું છે. એમ સત્પુરુષનું કામ સુખ જ આપવાનું છે. મેં ઘણી વાર કથામાં વાત કરી છે, આજે ફરી વાર કહી દઉં. આ શાસ્ત્રોના સિદ્ધાંતો છે, પણ બહુ હરિભક્તો યાદ નથી રાખતા. આપણા કથાના મંતવ્યો હરિભક્તો લખે છે, ખૂબ સરસ, એટલા સરસ મંતવ્ય લખે છે, એ પબ્લિશ પણ થાય છે વોટ્સઅપ ગ્રુપ દ્વારા. હું જ્યારે વાંચું છું મને એટલો આનંદ થાય, કેટલું સરસ. આ કથાની નાની નાની વાતો, નિષ્કામ સ્વામી હોય, શ્રીજી સ્વામી હોય, કે આપણી આ સાગરની કથા હોય, એટલી સરસ વાતો લખાય છે મંતવ્યમાં. તમે લખો, લખો નહીં તો યાદ રાખો, યાદ ન રાખી શકો તો અમે જ્યાં લખેલું તૈયાર મોકલી એ થોડું વાંચી લો. આ કથા સાંભળ્યા પછી જો મનન નહીં થાય, સાંભળ્યા પછી એમાંથી એકાદ વાત ચિંતન નહીં થાય, તો આ કામ નહીં લાગે. સાધુ એક જ કામ કરે છે, દયા. ભગવાન બે કામ કરે છે, દયા અને દંડ. એટલે આપણે ઘનશ્યામારને હાથમાં લાકડી આપીએ ને એક હાથે અભયદાન. જોયું છે ને તમે? ભગત આવે તો હાથ વાપરે, ઠગત આવે તો? જોયું છે ને ક્યારે સાધુના હાથમાં લાકડી જોઈ? એટલા માટે ભગવાન દયાળુ છે, સાધુ અતિ દયાળુ છે. સાધુ સુખ જ આપે છે, એ ચિંતામણી સમાન છે. પણ ક્યારેક સુસવા નામનું ગામ, મહાનુભાવાનંદ સ્વામી એ ગામમાં આવેલા એક સારા હરિભક્ત એના ફરજામાં ઉતરેલા, સાંજે ચોકમાં સભા કરીને બેઠા છે. ગામના 5-25 માણસો ભેગા થયા, સ્વામી કથા વાર્તા કરવા લાગ્યા. માનવતાનું જીવન કેવું હોય, જીવનમાં શું જરૂરી છે, વ્યસનો છોડો, ખૂટેવો છોડો, અસત્ય બોલવાનું છોડો, અધર્મ છોડો, આ બધી વાતો કરે. 5 વર્તમાન, દારૂ, માટી, ચોરી, અવેરી, અવેરી એટલે વ્યભિચાર. આની સ્વામીએ વાત કરી. સ્વામી વાત કરતા હતા ત્યાં એક માણસ ઊભો થઈ ગયો ચાલુમાં. બાવાજી, અમે સંસારી છીએ, અમે કંઈ બાવા નથી થઈ ગયા. એટલે સ્વામી કહેવા માગતા હતા કે તમે સંસારમાં છો, પણ એક પત્ની વ્રત રાખજો. એક પત્ની સિવાય બીજી સ્ત્રી એ માં, બેન અને દીકરી સમાન ગણજો. આવી સ્વામી ધર્મની વાત કરે ને પેલો માણસ વચ્ચે ઊભો થઈ ગયો. સ્વામી, અમે કંઈ બાવા નથી થયા. જો સ્વામી ભમરો હોય ને, ભમરો, આ એના શાસ્ત્રોમાં લખેલા શબ્દો, ભમરો હોય એ તો ગમે તે ફૂલ પર બેસે, અમે તો ભમરા છીએ, ભમરા. સ્વામીને થયો આટલો બધો અજ્ઞાની માણસ જેમ નીલકંઠ વર્ણેને થયો ને, આ પેશવાને શું કેવું, એમ સ્વામીને પણ થયું આને શું કેવું. સ્વામી સાંભળી લીધું, હરે હરે. પછી સ્વામી આગળ કથા વાત પૂરી કરી. પછી રાત્રે માનસી પૂજા કરી, સ્વામી તો સુવા ગયા. રાતના 2-3 વાગ્યા અને એવી ધમાલ ઉપડી, એવી ધમાલ ઉપડી, ધોકા મારે, બૂમા બૂમ થાય. સ્વામી જાગીને 12 વાગ શું છે, જેના ઘરે ઉતર્યા હતા ને એ હરિભગત બધું જાણે. એણે કીધું, સ્વામી આ પેલો નર ભ્રમર નહોતો? આ કાલ નર ભ્રમર નહોતો? હા, એ નર ભ્રમરના કાળા કામ પકડાયા, એને લોકો ઢીબે છે, આ અવાજ એનો આવે છે. કાલ કહેતો હતો ને ભમરો ગમે તે ફૂલ પર બેસે, આ નર ભ્રમર ગુંજારો કરે છે સ્વામી. એટલા માટે આ બધા શાસ્ત્રો વાંચું છું, આ કોઈ માટે નથી પણ આપણા માટે છે. આપણા જીવનને આપણે બસ મહારાજની આજ્ઞા પ્રમાણે રાખી દઈએ, ભગવાનની આજ્ઞામાં જડબે સલાખ કરી દઈએ. મહારાજની આજ્ઞા પ્રમાણે, મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે, ભગવાન જેના હૃદયમાં એવા સાધુ કહે એ પ્રમાણે આપણે જીવન જીવતા થઈએ ને. અરે સતપુરુષ હે ચિંતામણી જે છે, જે સો ચિંતવે મિલે તે છે. ચિંતામણી સબકો
ઈચ્છત સુખા કોવુ કો કબુ ના કરત દુખા. માટે સત્પુરુષે ચિંતામણી સમાન છે. કેટલી સરસ મહારાજે વાત કરી. હું શાસ્ત્રો દરરોજ મારે વાંચવાનું થાય ને. આશિષ બધા આજે ગજબની વાત. આપણા શાસ્ત્રોમાં શું શું લખ્યું છે? અગ્નિમાં માણસ હાથ નાખે તો શું થાય? દાજે. અગ્નિથી માણસ દાજે છે બધાને ખબર છે, પણ અગ્નિ ન હોય તો પણ અગ્નિ જેટલો જ માણસ દાજે. આખું શરીર અગ્નિથી શેકાતું હોય ને જે પીડા થાય એટલી પીડા અગ્નિ વગર પણ ક્યારે થાય? છ વાત ગણાવી. કુગ્રામવાસ, કુલહીન સેવા, કુભોજનમ ચ, ક્રોધમુખી ચ ભાર્યા, પુત્રશ્ચ મૂર્ખો, વિધવા ચ કન્યા, વિનાગ્નિના સટ પ્રદહંતિ કાયમ. આ છ વસ્તુ અગ્નિ નથી છતાં આખા શરીરને અગ્નિની જેમ બાળે. કઈ છ વસ્તુ? કુગ્રામવાસ. ઈરાકમાં ફસાઈ ગયા હોય હિન્દુઓ એની શું દશા હોય અત્યારે? શું હોય દશા? હમણાં ગઈકાલની જ વાત, ત્રણ આતંકવાદીઓએ બિહારમાં કેવા હુમલાઓ કર્યા, પંજાબમાં ને, સોરી પંજાબમાં, પંજાબમાં કેવા હુમલાઓ કર્યા. ત્રણને લીધે આખો દેશ તબાહ તબાહ. શું માણસને બસ એક જ, મરો ને મારો બસ. આજ કુગ્રામવાસ, અતિ વિપરીત સંજોગના ગામમાં માણસ આવી જાય ને, એને ઊંઘ ન આવે, એને ચેન ન પડે, અગ્નિ ન હોય પણ છતાં છતાં એનું શરીર અગ્નિથી સળગતું એવું લાગે. કુલહીન સેવા, અત્યંત દુષ્ટ માણસ. હું ઘણી વાર કહું છું કવિ ગંગની સાત વાત. બુરો પ્રેમ કો પંથ, બુરો જંગલ મે વાસો, બુરો નારીસે નેહ, બુરો મૂરખ મે હાસો, બુરી સુમકી સેવ. આ કુલહીન સેવા. કોઈક માણસ એવા ઘરે નોકરી કરવા જાય, એ માણસ અતિ કંજૂસ હોય, અતિ લોભી હોય, અતિ લાલચું હોય, અને પછી મહેનતાણું આપે નહીં, પેલાને એટલું બધું હેરાન કરે. આફ્રિકામાં મેં દાખલા મેં પોતે જોયા છે, હરિભક્તના ઘરમાં, એટલે કહું આજે જાહેરમાં. એક હરિભગતના ઘરમાં મર્ડર થયું, હરિભગતનું. બીજા હરિભગતે મને ઘટના કહી કે સ્વામી, આના ઘરમાં 30 વર્ષથી માણસ મજૂરી કરતો હતો. કેવી મજૂરી કરે આફ્રિકાના કાળા માણસો, મેં જોયું છે. 30 વર્ષ મજૂરી કરે અને એ માણસને તમે ખાવાના પૈસા પૂરા ન આપો અને તમે રોલ્સ રોયસ 50-50, 75-75 લાખની ગાડીમાં ફરો, શું થાય પરિણામ? અસત્ય અસત્ય જ છે. એ હરિભગતનું હોય, સાધુનું હોય, મંદિરમાં બેસનારું હોય કે મંદિરની બહાર બેસનારનું હોય, ભગવાનને એક જ નાતો છે. કયો? ધર્મનો. કુલહીન સેવા. ત્રીજી વસ્તુ કુભોજનમ ચ, ખરાબ ભોજન. ચોથી વસ્તુ ક્રોધમુખી ચ ભાર્યા, સ્ત્રી પત્ની જેને ક્રોધી મળે. કેવું સરસ લાગ્યું છે આ. ઘણાને મળ્યા હોય, હા ફફડતા હોય, આમ ફફડતા હોય. અમે તો અનુભવ કર્યા છે, ફફડતા હોય આમ. ગુણવંત શાહ છે ને, સ્ત્રીઓની સાત મુદ્રાની એને વાત કરી છે. સિંહ મુદ્રા, બકરી મુદ્રા, વ્યાઘ્ર મુદ્રા, સાત સિંહ સ્ત્રીઓની મુદ્રાની એને બહુ સરસ છણાવટ કરી છે. વાત સાચી, ક્રોધવાળી સ્ત્રી મળી જાય શું થાય? શું થાય? પાંચમું પુત્રશ્ચ મૂર્ખ, મોઢું તોડી લે એવો દીકરો મળે. વાતે વાતે બાપને મોઢે ગમે તેવા વેણ કહી દે, વિવેક તોડી નાખે, મર્યાદા તોડી નાખે, એ બાપનું હૃદય કેવું કંપતું હોય, કલ્પના કરો છો ને તમે. અને છઠ્ઠું વિધવા ચ કન્યા, દીકરી હોય, પરણાવી હોય, થોડા સમયમાં સમાચાર આપે દીકરી વિધવા થઈ. માતા પિતા માટે અગ્નિ નથી છતાં પણ અગ્નિમાં શેકાતા હોય એટલું દુઃખ થાય. આ છ ઘટનામાં સંસ્કૃતના શાસ્ત્રોમાં એક એક વાત તમે ઊંડાણથી વાંચો ને, એક એક વાત એવી સરસ વાત હોય છે, સચોટ. જો કોઈને સમજાઈ જાય એકાદ વાત પણ એમાંથી યાદ રહી જાય ને, તેનો બેડો પાર થઈ જાય. મહાનુભાવાનંદ સ્વામી કેટલી સારી વાત કરી, સુખનો માર્ગ બતાવ્યો, પણ પેલો ભમરો ઊભો થયો, ફૂલ ઉપર જવા માટે ઊભો થયો. સ્ત્રીની આસક્તિ વાળો હશે તો શું થયું પરિણામ? જોયું ને તમે. એટલા માટે જીવનમાં બસ એક વસ્તુ દ્રઢ કરીએ, સત્પુરુષ એ ચિંતામણી જેવા છે, સત્પુરુષ એ કલ્પવૃક્ષ જેવા છે, સત્પુરુષ એ નાવ જેવા છે,
સત્પુરુષ કહે એમ કરીશું, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જીવીશું તો સુખ મળવાનું, આલોક અને પરલોકમાં સુખી થવાના. કદાચ આપણે અંબાણી જેવા સુખની ઈચ્છા રાખતા હશું તો કદાચ એટલું બધું નહીં મળે અંબાણી જેટલું, પણ એટલી ગેરંટી તો 100% દુઃખી તો નહીં થાવ. રાજેશભાઈ વાત સાચી ખોટી? સત્પુરુષની આજ્ઞામાં તમે રહેશો તો દુઃખી નહીં થાવ, આ ગેરંટી તો 100%ની. પણ જો આજ્ઞા લોપીશું તો બોલો દુઃખી દુઃખી ને દુઃખી. ભગવાન શ્રીહરિ કહે છે આ સંસારના સાગરને એટલે જગતના ખારા દરિયાને તરવા માટે ઘણા નાવ મળશે, પણ આ સંસારરૂપી ભવસાગરને તરવા માટે કોઈક જ નાવ સાચા સંત છે. એ સાચા સંત મળે એની વાત માની લે, પણ સાગર પાર જવાનું જેને લક્ષ્ય હોય તો તેને નાવ સહાય કરે છે. લક્ષ્ય વિના તેની ઈચ્છા થતી નથી, અને ઈચ્છા વિના સાગરને કઈ રીતે તરી શકાય? રાજન, તમે અભિમાનમાં ડૂબેલા છો ને, તમને આ સંસાર સાગર તરવાની ઈચ્છા જ નથી જાગી. પછી હવે અમે તરવાની વાત કરીએ, નાવની વાત કરીએ, તો નાવ સુધી તમે પહોંચો જ કેવી રીતે? ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રીહરિ પુનામાં બાજીરાવ પેશવાને મહેલે પધાર્યા એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.